સબસ્ક્રાઇબ કરો શિમારું ગુજરાતી ચેનલ ને. ગુજરાતની પુનિત પાવન ધરા ચમત્કારોની ધરા છે અને એનો પાયો છે વિશ્વાસ. આ કથા છે એવા જ એક ચમત્કારની. જે લોકો આના પર વિશ્વાસ કરે છે એમને ચમત્કાર માટે કોઈ પણ પુરાવાની જરૂર નથી, અને જેમને વિશ્વાસ નથી એમને માટે ગમે તેટલા પુરાવા આપો ઓછા જ પડવાના. કેમ લે શંકરિયા, હમણાં મગજમાં બહુ રાય ભરીને ફરી રહ્યો છે. ગામનો રણી ધણી હોય એમ માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવે છે. નવરાત્રી આવે છે, માતાજીની સેવા કરવી એ તો સૌ કોઈની ફરજ છે. ફરજવાળી ના એમ કહીને ગામની વચ્ચે અમારા ઠાકોર સાહેબને નીચા પાડવા માંગે છે. એક કે હાડકું સાજું નહીં રહે. ઠાકોર કે એના ભાઈઓને મોઢું બતાવવાની પણ તાકાત નથી, એટલે તમારા જેવા ચમચાઓને અહીંયા ધમકી આપવા માટે મોકલ્યા છે. નાલાયક, અમને ચમચા કે છે? નમાલાઓ, મારા બાપુને લાકડી અડાડાને તો ચિતાની લાકડી ભેગો કરી નાખું, સમજ્યા? જાઓ તમારા ઠાકોરને કહી દો કે મંદિરની આરતી તો મારા બાપુના હાથે જ થશે, અને થશે જ. જાઓ. શાબાશ દીકરા, શ્યામ આવતો લાગે છે. મધરા મધરા બોલે મોરલા, અને કોયલ કરે ટહુકાર. એ તમે એકવાર મારા મલક મોયા. બાપુ, આપણા શ્યામને કઈ સમજાવો, જ્યારે ને ત્યારે દોહા પર દોહા જ ફટકારતો હોય છે. મારા બાપુ, મોટા ભાઈ અને માં આવો ત્રિવેણી સંગમ હોય એટલે મારે શું ફિકર, દોહા જ ફટકારવાના ની. માની વાત પરથી યાદ આવ્યું બાપુ. હે શ્યામ, આપણે નવરાત્રીમાં માના માટે નવી ઓઢણી લાવવાની છે. નવી ઓઢણી માના માટે? તો એમાં વાર છે ને મોટા ભાઈ, ચાલો. એ બાપુ, બા જ્યારે આપણા અમારા માટે ભાથું લઈને આવે ને, તો એને કહેતા નહીં કે અમે લોકો એના માટે ઓઢણી લેવા ગયા છે? હા દીકરા. નહીં નહીં, તમે મારા મારા માથે હાથ. અરે લો,
આજે માને ઓઢણી આપીને ચોંકાવી દઈએ. તારે મને દોહા સંભળાવવા પડશે. ચોક્કસ. આખા રસ્તે દોહા સંભળાવતા સંભળાવતા ચાલજે. ધોતિયા તો સામે મળે છે. નહીં નહીં ભાઈ, અમારે ધોતિયા નથી ખરીદો, અમારે તો ઓઢણી ખરીદવી છે. ઓઢણી અમારી માના હતી. આ રહી, જોઈ લો. શ્યામ, મને લાગે છે કે માને પીળો રંગ વધારે શોભશે. ના મોટા ભાઈ, લાલ રંગ. અરે નહીં, હું કહું છું ને પીળો રંગ. અરે ના મોટા ભાઈ, લાલ રંગ. તને નહીં સમજ પડે એમાં પીળો. એ શ્યામ, આ હમે જે છોકરી આવે છે ને, એનો વાન માના જેવો જ ગોરો છે. આપણે એની જ મદદ લઈએ. તમારો આવો ગોરો વાન છે તો તમને કેવી ઓઢણી શોભે? કેમ, તમારા ઘરે મા બેન નથી કે બીજાની મસ્તી કરવા નીકળી પડ્યા છો? નહીં નહીં બેન, એવું નથી. અમારે કોઈ સગી બેન નથી એટલે અમે તમને બેન કહ્યા. ખરેખર તો અમે બંને અમારી માના હાટો ઓઢણી ખરીદવા આવ્યા છે, પણ અમને સમજાતું નથી કે અમને કયો રંગ શોભશે. બિલકુલ તમારા જેવો જ વાન છે એટલે તમારી મદદ લેવાનું નક્કી કર્યું. ઓહો, મારી ભૂલ થઈ ગઈ. લાવ, તમને પસંદ કરી આપું. એ લાલ કે છે, પણ હું કહું છું બીજો રંગ શોભશે. તમારી માને આ રંગ શોભશે. હું નતો કહેતો છું કે માની ઉપર તો પીળો રંગ જ શોભશે. બેન, ખૂબ ખૂબ આભાર તમારો. અને ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. પગે પડ, પગે પડ. તમારે વાંધો નહીં, વાંધો નહીં. કેટલા થયા ભાઈ? 200 રૂપિયા. સોની નોટ આપ. અરે રામશ્યામ, કેમ છો? હા સુમચંદ શેઠ, મજામાં છીએ. શેનો બાગ ઉગાડ્યો છે? આ વખતે કેળા બહુ સારા થયા છે વાડીએ. અરે ભરા માણસો, તરત આવી જાઓ. નવરાત્રીમાં બધા ઉપવાસ કરે છે અને કેળાના ભાવ બમણા થશે. પછી કાલે ને કાલે જ પહોંચાડી દી. ભૂલ્યા વગર પહોંચાડી દેજો. કાલથી નવરાત્રી શરૂ થાય છે, એ પહેલા આવી જવા જોઈએ. હા હા, ચોક્કસ પહોંચાડી દઈશું. કાલે ને કાલે જ પહોંચાડી દઈશું. તમે એકલા? દીકરાઓ ક્યાં ગયા? એ તો આટલામાં જતા, પણ અત્યારે ક્યાં જતા રહે એની ખબર જ ના પડી. હું તો મારા બંને દીકરાઓ ભૂખ્યા થયા છે એટલે ભાથું લઈને દોડતી આવી, પણ તમને બંનેને પડી જ ક્યાં છે? નથી માની પડી, નથી બાપની પડી. બાપ બિચારો એકલો ખેતરમાં કામ કરે, અને તમે બંને જુવાન જોત થઈને રખડપટ્ટી કરો છો. શરમ નથી આવતી? કાન પકડીને માફી માંગુ છું ને. બસ માફ કરી દેને બા, માફ કરી દેને, માફ કરી દેને અમને. બસ બસ, શું માંડ્યું છે? આંખ બંધ કરને બા. કેમ, આંખો બંધ કરવાનું કહે છે? માં, થોડી વાર આંખ બંધ કરને. અરે તમને બંનેને થયું છે શું? ગાડા થયો છે કે શું? અરે પણ મારા બંને દીકરાઓ આંખો બંધ કરવાનું તને કહે છે તો કરને. ભલે કરી. માં, હવે આંખ ખોલ. અરે આ શું છે? બા, આવતીકાલથી નવરાત્રી છે ને. હા, અમે બંને તારા માટે આ ઓઢણી લેવા ગયા હતા. મારા બંને દીકરા ઉપર ગુસ્સો કરીને મેં ભૂલ કરી છે. માં થઈને દીકરાઓના હેતને હું ઓળખી ના શકી. એ બા, પણ તારા ગુસ્સાની પાછળના હેતને પણ તો અમે ઓળખીએ છીએ ને. અને અમે તો માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે જન્મ જન્મ અમને તો આવી જ માં મળે. મમતાનો દરિયો
એતે બરેલી એની આખોડી હો મારી માડી ની કરવી શુરે વાત હે જાણે મમતાનો દરિયો મારે માવડે મમતાનો દરિયો મારે માવડે મારી માડીની કરવી સુરે વાતોડી અત્યારે તો બમણો ભાવ ચાલે છે એ બા અમે લોકો તારી ઓઢણી લેવા ગયા ને ત્યાં અમને લોકોને સોમચંદ શેઠ મળી ગયા અને આ નવરાત્રીના કારણે બહુ સારા ભાવે આપણા કેળાની માંગણી કરી છે અને મેં બંને આજે ને આજે કેળા પહોંચાડવાનું વચન આપ્યું છે એમને અને માં અમે વેરાસર પાછા ફરી જઈશું ભલે જલ્દીથી પાછા આવજો જલ્દીથી પાછા આવી જઈશું મોટા ભાઈ ગામના મંદિરની આરતી પેલો બે કોડીનો શંકર ઉતારવાનો છે હા મોટા ભાઈ ધમકી આપવા ગયેલા આપણા બે માણસોને એના દીકરા રામે પાછા મોકલ્યા હું તો કહું છું કે સાપ ડંખ મારે એ પહેલા જ એને પતાવી નાખીએ એમ તમે બંને મૂરખ છો મૂરખ હજી તમે તમારા મોટા ભાઈને ઓળખતા નથી
પ્રલયસિંહ નામ છે મારું. પ્રલયસિંહના પ્રહારથી પૃથ્વી ફાટી જાય છે તો પછી એ મગધ રાની શી વિષાદ. એ શંકરીઓ જાહેરમાં મારું નાક કાપવા માંગે છે. અરે એ મગધ રાનું તો હું માથું માથું કાપી નાખીશ. માથું. જમીનદાર સાહેબ, જમીનદાર સાહેબ, આજે મને એક સપનું આવ્યું. ફરી પાછું તને સપનું આવ્યું? તને બીજો કોઈ ધંધો છે કે નહીં? ચોપડા ચીતરવાની જગ્યાએ સપના જોયા કરે છે? પણ જમીનદાર સાહેબ, મને આવેલું સપનું હંમેશા તમારા માટે સાચું જ પડે છે. ચાલ આગળ બોલ, આજે શું સપનું આવ્યું? મેં સપનામાં જોયું કે મેં સપનામાં જોયું સપનામાં શું જોયું? જલ્દી બસી મને. એ જ કહું છું, મેં સપનામાં જોયું કે શંકરીઓ માતાજીની આરતી ઉતારી રહ્યો છે. માતાજી એની પર પ્રસન્ન થઈ ગયા છે. માતાજીએ કહ્યું, તું માગ માગ માગે તે આપું. શંકરીઓ કે જમીનદારનું ધનોત પનોત નીકળી જાય. માતાજી કહેતા થાસ તું બોલ કીના. આજથી તારું સ્વપ્ન જોવાનું બંધ, તારું સુવાનું બંધ. જો તું સૂતો ને તો તારી પાછળ બે શિકારી કૂતરા છોડી દઈશ. તથાસ્તુ. શંકરભાઈ ચાલો, આરતી નો સમય થઈ ગયો છે. હા બરાબર છે, પણ હજી મારા દીકરા રામ અને શ્યામ આવ્યા જ નથી. અત્યાર સુધીમાં તો એ લોકો આવી જવા જોઈએ. અમે ક્યારના એમની જ વાટ જોઈએ છીએ. આવા સારા દિવસે બહાર જવાય જ નહીં. ગમે તેવું કામ હોય ને તો એ છોડી દેવું જોઈએ. પણ શંકરભાઈ, મંદિરે માણસો ભેગા થઈ ગયા છે અને પહેલી વાર તમારા હાથથી આરતી ઉતારવાની છે. હાલો, ત્યાં સુધી રામ અને શ્યામ આવી જશે. હાલો. હા ચાલો, અમે માતાજીને વાટ ના જોડાવાય અને માતાજીની આરતી તો નક્કી કરેલી વેળાએ થવી જ જોઈએ. ચાલ. લ્યો શંકરભાઈ, ગામ લોકોની ઈચ્છા પ્રમાણે માતાજીની આરતી તમે ઉતારો. અરે જે જમીનદારે માતાજીના કામમાં એક ફૂટી કોડી પણ નથી આપી એને આરતી ઉતારવાનો હક શાનો? અરે અમે ગામ લોકોએ પરસેવો પાડી પાડીને મંદિરના જીર્ણોદ્ધાર માટે પૈસા ભેગા કર્યા છે અને આજે માતાજીનો દીવો તેલથી નહીં અમારા પરસેવાથી પ્રગટાવવાનો છે. એની આરતી ઉતારવાનો તમને કોઈને હક નથી. એ હક વાળી ના જમીનદાર તારી વાત જુએ છે. એ મગતરાવ, જો જીવ વાલો હોય તો કોઈ વચન નહીં પડતા. હવે તો એ પાપીને સણસણ તો જવાબ આપીને પછી જ માતાજીની આરતી ઉતારીશ. સાંભળો રામના બાપુ, સાંભળો મારી વાત. તે મને અહીંયા બોલાવીને બહુ મોટી ભૂલ કરી છે પ્રલયસિંહ. પ્રલયસિંહ નામ છે મારું અને આ પ્રલયના પ્રહારથી પૃથ્વી ફાટી જાય છે તો પછી તારી સી વિષાદ. થોડા ઘણા પૈસા ભેગા કરી અને અમારી સાથે સરખામણી કરવા નીકળ્યો છે. આરતી, માતાજીની આરતી ઉતારવાના બહુ અબરખા છે તને કેમ? અમારી સાથે સરખામણી કરતા પહેલા તારી ઓકાત જો. અરે હું ધારું ને તો આવા 10 મંદિર બનાવી દઉં. 10? 10 મંદિરોની વાતો કરો છો? અરે દાનમાં માત્ર 10 ઈંટો આપી હોત ને તો આજે આરતી કદાચ તમારા હાથે ઉતરતી હોત. અને એક વાત ધ્યાનથી સાંભળી લો,
મંદિરો પૈસાથી નથી ચણાતા, મંદિરો તો હૈયામાં રહેલી ભક્તિ અને શ્રદ્ધાથી ચણાય છે. આજે અમારા નાના માણસોની ભક્તિની ઊંચાઈ તમારી હવેલીની ઊંચાઈ કરતા પણ વધી ગઈ છે. નાલાયક, કોની સામે બોલે છે તેનું તને ભાન છે? ભાન છે એટલે જ બોલું છું. આરતી ઉતારવાને બદલે બધાની સાથે આરતી ગાવા લાગશો ને તો માતાજી કદાચ તમારી થયેલી ભૂલને માફ કરશે. તું એમ નહીં માને, આજે તને સીધો કરવો જ પડશે. તમારા બાબાજી ને જમીનદાર ના માણસો ઉપાડીને લઈ ગયા છે. જલ્દી ચાલશે. પ્રલયના પ્રહારથી પૃથ્વી ફાટી જાય છે તો પછી કાંકરાની સી વિસાર. પીઠ પાછળ ઘાબા શેર
રાધમ, તારા પાપનો હિસાબ ગણી ગણીને આપવા તૈયાર રહેજે. અરે તું આંધળો થયો છે, માં આંધળી નથી થઈ. આ લોહી વાળી ઓઢણીને તારી લાશ નું ખાપણ ના બનાવું ને તો મારું નામ ગંગા નહીં. માના પપ્પે દીકરાઓ એકી સાથે છૂટવી દીધા. ચંડ મુંડને હણનારી પથ્થરની મૂર્તિ બની પાપીના હાથે પીખાતા નિર્દોષ પારેવડાઓને તું જોઈ રહી. હવે મને તારા પર પણ ભરોસો નથી રહ્યો તારા પર ભરોસો. બસ ગંગા, બસ બસ ગંગા, હવે વધુ કડવા વેણ ન બોલ. હે જગત જનની માં, આ મારી ગંગાને માફ કરી દેજે. હા માં, અરે દીકરાને સહેજ નાનો અમથો કાંટો વાગે ને તોય માના હૈયામાંથી લોહી નીકળે. જ્યારે આ તો બબ્બે દીકરા ગુમાવવાની વાત છે, પછી એને કોના ઉપર ભરોસો રહે? માં કોના ઉપર? પણ માં, અરે તું તો મહાશક્તિ છે. અરે તું બાદ બાકી કરી આપે છે તો સરવાળા પણ કરી આપે છે. તોફાની વંટોળ જગાવે છે તો પ્રેમનો વરસાદ પણ વરસાવે છે. માં, એક પ્રાર્થના છે માં. આ મારી દુઃખી ગંગાના આંસુ લૂછી નાખ. અરે જોઈએ તો મારા પ્રાણ હરી લે. પણ મારા બે દીકરાઓના કોળિયામાં ફરી દીવા પ્રગટાવ. અરે મારી સાચી કરેલી ભક્તિનો ચમત્કાર બતાવ.
મારા બે દીકરાના ખોળિયામાં ફરી દીવા પ્રગટાવ, માં ફરી દીવા પ્રગટાવ. મને શ્રદ્ધા છે, મને ભરોસો છે તારા ઉપર. બસ માં, મારી મારી આટલી પ્રાર્થના માન્ય રાખ માં. જો ગંગા, જો ગંગા, જો માએ માએ મારી પ્રાર્થના સાંભળી લીધી. માફ કરી દે, હું તમને ઓળખી ના શકી. માં મને માફ કરી દે, માફ કરી દે માં. શું થાય છે તમને? શું થાય છે? મને મને ફરક છે કે હું તને એકલી મૂકીને નથી જતો. મારા મારા બે દીકરા દીકરા તારી સાથે હશે. ભગવાન તારો લાખ લાખ આભાર. મેરુભાઈ, બહુ સારા સમાચાર છે, તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. વાહ, મહાદેવજીની કૃપાથી આજે મારા ઘરે ડાયરાનો વારસદાર આવી ગયો છે. સપનામાં મેં જોયું કે આકાશમાંથી બે ઘોડે સવાર આવી રહ્યા છે. તેમના હાથમાં ખુલ્લી ચળકતી તલવાર છે અને બંનેના ચહેરા રામ બંને દીકરાઓ પાછા આવે છે. ખાઓ પેંડા, ખાઓ ભાઈ, ખાઓ. આખા ગામમાં પેંડા વેચીશ. હે ગંગા, તારા દીકરા પાછા આવી રહ્યા છે. હા, મારા બંને દીકરાઓ રામ અને શ્યામ બહુ જલ્દી પાછા આવી રહ્યા છે. એમ, ખરેખર તારા દીકરા પાછા આવી રહ્યા છે? તો અમને પણ હરખના પેંડા ખવડાવ. લ્યો, ખાઓ હરખના પેંડાની, માતાજીના પ્રસાદની. દુશ્મનને નાનો પડાય, પણ તમે આને પચાવી નહીં શકો. અમે તો પથરા પણ પચાવી જઈએ. અને હા, એક વાત યાદ રાખજો, તમારા ત્રણેય ભાઈઓની ચિતા માટેની જગ્યા શોધી લેજો. આ ભાગની માએ ત્રણ ત્રણ ચિતાઓ આંખમાં આંસુ સાથે જોઈ છે. મારા રામ અને શ્યામ આનો પૂરે પૂરો બદલો લેશે. વજયસિંહ, ચાલો. વજયસિંહ, ચાલો.
કેમ પચાવી ના શક્યા ને? ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી, ખમ્મા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી. બાબા મારે ટ્રક ચલાવવી છે. દીકરા હજી તો નાનો છે. બેટા તારાથી આવડી મોટી ટ્રક ન ચલાવાય. મારે ટ્રક ચલાવવી જ છે. જો તારા માટે તારા માપની નાની ટ્રક લઈને આવ્યો છું. આ તારા માપની ટ્રક છે. ચાલ હું તને છે ને ટ્રક ચલાવતા શીખવાડું. ચાલ મારી જો. જો તને શીખવાડું કે કેવી રીતે ટ્રક ચલાવાય. હં આમ ઊભો રહે. આમ જો જો કેવી રીતે ટ્રક ચાલે છે. હં હા આ મારી રાણી આવી જા. રાત ની રાણી આગી કેમ જાય છે મારી પાસે? આ આજે તમે ન હોત તો તમારો ખૂબ ખૂબ આભાર. અરે બસ 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 બસ, આભાર માનીને આટલા બધા ભારમાં નાખવાની જરૂર નથી. પણ આવી સુમસામ જગ્યાએ તમે એકલા કેવી રીતે નીકળ્યા? હું રોજ આ જ રસ્તે મંદિરે જાઉં છું અને આજે પણ મંદિરે જ જતી હતી. મંદિરે? જો તમને વાંધો ના હોય તો મારી ટ્રકમાં બેસી જાઓ, હું તમને જ્યાં જવું છે ત્યાં ઉતારી દઉં. શું વિચારી રહ્યા છો? કઈ વિચારતી નથી, હું તો પ્રભુનો આભાર માનું છું.
કે આજે એક સારી વ્યક્તિ સાથે ઓળખાણ કરાવી દીધી. સારી? પહેલી જ નજરમાં જેની ઓળખાણ તમને ગમી છે એનું નામ જય છે. અને મારું નામ રૂપલ. રૂપલ. ચાલો મોડું થશે તો પાપમાં હું પડીશ. ચાલો ને મંદિરે મોડું થશે. લીલા
તમે ખૂબ સારું ગાઓ છો. તમારો મધુરો કંઠ સાંભળીને હું ખેંચાઈ આવી. તમારો સુરીલો સ્વર મારા હૈયામાં વસી ગયો છે. મુરલાનો મધુર ટહકો જંગલમાં શોભી ઉઠે છે, પણ એની સાચી કિંમત કોઈ આંકી શક્યું નથી. એટલે મારા પપ્પાની ઓડિયો કંપની છે. તમે એકવાર મારા ઘરે આવી એમને મળો, પછી જુઓ કે તમે ક્યાં છો અને તમારા કંઠની કિંમત શું છે. આલો મારું કાર્ડ, મારું સરનામું અને ફોન નંબર છે આમાં. જરૂર આવજો, હું જાઉં છું. અરે વિજયભાઈ જાય છે તો કાંઠા દઈને ફટકારી દો ને એક દુહો. વાહ, બહુ સરસ. તમે જરૂરથી આવજો, ભૂલ્યા વગર આવજો. અરે આનું નામ તો વિજય છે, પણ કાંઠા થઈને તમારું નામ તો કહેતા જો. સોનલ. ખરેખર વિજયભાઈ 100% સોનું સામેથી આવ્યું છે. આ તક તમે ના ચૂકતા હો. કાંઠા થઈને એમનું નામ એકવાર બોલો તો. સોનલ. કોને શોધી રહ્યા છો? મેં કોઈને કહ્યું હતું કે હું રોજ મંદિરે દર્શન કરવા આ જ રસ્તે જાઉં છું. મને હતું કે કદાચ આવશે. તો પછી મંદિરે જઈને ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરજો, કદાચ આવી પણ જાય. પણ મને નથી લાગતું કે હવે આવે. તમારા હોઠ ખોટું બોલી રહ્યા છે, પણ તમારી આંખો ચોખ્ખે ચોખ્ખું કહી રહી છે કે આવી જ ગયો છે. કદાચ મારી ધારણા ખોટી પણ હોય, માફ કરજો, હું જાઉં છું. ઉભા રહો, મને મંદિર સુધી મૂકવા નહીં આવો. સાચું બોલો, ખોટું બોલતા તને. આવીશ, એક વાર નહીં, તું કહેશે ત્યારે આવીશ. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. બાપુ, બાપુ. કેમ આજે આટલો ખુશ દેખાય છે? બાપુ, આજે હું તમને ખુશીના સમાચાર આપું. પણ દીકરા, એવા તો શું ખુશીના સમાચાર છે? વાહ, હવે મારા બાપુને ડાયરામાં જાજા ઉજાગરા કરવાના નથી, હવે એમને નિરાતે આરામ કરવાનો, પ્રભુનું નામ લેવાનું. કેમ દીકરા? બાપુ, હવે ડાયરામાં હું ગાઈશ, માતાજીની કૃપાથી તમારા વારસાને જાળવીશ. પણ દીકરા, જુવાન દીકરો બાપનો આધાર ના બને તો એનું જીવતર શું કામનું? પણ દીકરા, તું પ્રોગ્રામ આપવા ક્યાં જઈશ? બા, જો આ કાર્ડ. મને ગાવાનું આમંત્રણ મળ્યું છે, અને બાપુ એટલો ભરોસો રાખજો, તમારો દીકરો તમારા નામનો ડંકો ચારે દિશામાં વગાડશે. હા દીકરા, હા દીકરા, માતાજી તને ખૂબ જ આગળ વધારે. ચોમાસામાં ચડી ભલી અને શિયાળામાં ભલી સાલ, પણ ઉનાળામાં બંડી ભલી, એ મારું ધોતિયું બારે માસ. ચમસો કાંઠા થઈને વિજયભાઈ, લ્યો આ કપડાં પહેરી અને સોનલના ઘરે જજો, સમજ્યા? પણ. અરે પણ કશું નહીં કાંઠા થઈને, મોટા માણે ને ત્યાં પહેલા વાર જતા હોઈએ ને, ત્યાં આપણી પ્રજ્ઞાલિટી નહીં પણ પર્સનાલિટીની સાપ પડવી જોઈએ. હું કીધું કાંઠા થઈને. આ મારા લગ્નના કપડાં વિજયભાઈ, બાયડી તો ભાગી ગઈ પણ કપડાં રહી ગયા. પણ વિજયભાઈ, મને એ વાતનો આજે આનંદ છે કે આજે આ મારા કપડાં મારા મિત્રને કામ આવશે કાંઠા થઈને. હું કીધું. પણ ચંદુ, તું મારી સાથે નથી આવતો? મને એકલાને ખૂબ અજાણ્યું લાગશે. તું ક્યાં એકલો છે? એકલો તો હું શું કાંઠા થઈને. પણ એક વાત કરું, તમે ત્યાં જાવશો તો સોનલ ભાભીની કોઈ બહેનપણી નોકરાણી હશે તો ચાલશે, મારું ચોખ્ખું કાંઠા થઈને ગોઠવીને આવજો, એટલું ના ભૂલતા તમે. Thank you.
મને વિશ્વાસ હતો જ કે તું જરૂર આવીશ. ચાલ તને મારા પપ્પા સાથે મેળવું. ચાલ પપ્પા, આ વિજય છે. નમસ્તે. આવો બેસો. પપ્પા, વિજય બહુ સરસ ગાય છે. ખરેખર? હા પપ્પા, મેં આટલા બધા ગાયકોને સાંભળ્યા પણ વિજય જેવો મીઠો મધુરો કંઠ ક્યારેય સાંભળ્યો નથી. ગુડ. વિજય, મારી દીકરી સર્ટિફિકેટ આપે એટલે તમારામાં કંઈ કહેવાપણું હોય જ નહીં. અને આજે તમે એકદમ ખરા સમયે આવ્યા છો. શરદ પૂનમના ડાયરા માટેનો મારો કલાકાર આજે માદો પડ્યો છે એટલે એની જગ્યાએ હું તમને રજૂ કરીશ. હે પપ્પા! પણ ગભરાવાની જરૂર નથી. આત્મવિશ્વાસ રાખશો ને વિજય તો જરૂર આગળ વધશો. વિજય, મને તારામાં પૂરેપૂરો વિશ્વાસ છે. ભલે, જેવી તમારી મરજી. જય, તું ક્યારનો શું વિચારે છે? એક નાનકડી મીઠી મૂંઝવણમાં છું. મૂંઝવણ એટલે? જો ને રૂપલ, થોડી વાર પછી રાત પડી જવાની છે અને આજે તો એક સાથે બે બે ચાંદ દેખાશે. બે બે ચાંદ? હું કઈ સમજી નહીં. કે માજે શરદ પૂનમ છે ને? હા, તો શું શરદ પૂનમ ની રાતે બે બે ચાંદ નીકળે છે? એક તો આકાશમાં ઉગે અને બીજો મારી સામે દેખાય છે. જા જા હવે, શરદ પૂનમ ના ચાંદ સામે મારી શું વિસાત? સાચું કહું, તારો આ ચહેરો મને એટલો બધો ગમે છે ને, એટલો બધો ગમે છે ને, કે તારા આ ચાંદ જેવા ચહેરાની સામે તો શરદ પૂનમ નો ચાંદ પણ સાવ ફિક્કો પડી જાય. ખરેખર પ્રેમ કરતા તો ભગવાન પણ માટીના માણસ પાસે શીખે. માટીના માણસ? સરસ શબ્દ બોલી ગઈ તું. આ શબ્દથી મને યાદ આવ્યું કે આજે પાસેના ગામમાં માટીની મહેક ફેલાવતા એક લોક ડાયરાનું આયોજન થયું છે. આવીશ ને મારી સાથે? નહીં આવે? સાચું બોલ, ખોટું બોલે છે? જાને હવે, કયું ને આવીશ. આવીશ તને લેવા. મિત્રો, આજે શરદ પૂનમની રાત છે અને રૂડો મજાનો ચાંદલિયો ઉગ્યો છે, ત્યારે ચાલો ડાયરાની રૂડી રંગત માણીએ. અને હા, આજે અમે આપની સમક્ષ એક નવો પરંતુ તમારું હૈયું ડોલાવી દેવો કલાકાર વિજય કુમારને રજૂ કરીએ છીએ. જય માતાજી. કલા એ ઈશ્વરની ભેટ છે. મહાન કલાકારો આવે છે ને જાય છે, પણ કલાનો દરિયો ક્યારેય ખાલી થતો નથી. પ્રભુની દરેક ભેટને આપણે પ્રેમથી વધાવવી જોઈએ અને મને આશા છે કે તમે મને પ્રેમથી વધાવશો અને આવકારશો.
અને એમાં પાતળની નાર રમવાની શ્રી હોય અને ત્યારે કેવા ગીત ગવાય. વિશ્વાસ તારા પર મૂક્યો હતો એ વિશ્વાસ તે જાળવી રાખ્યો. જય જય, શું થાય છે તને? શું થાય છે તને રૂપલ? મને આ ગીત સાંભળું છું ને તો મારા હૈયાના એક એક તારમાં કંઈક ઝણઝણાટી થાય છે. જઈએ. હા, મારી આંખોની સામે કંઈક દ્રશ્યો દેખાવા માંડે છે. મને એમ લાગે છે આ ગીત મેં ક્યાંક સાંભળ્યું છે. મારે આને જઈને પૂછવું પડશે. આ ગીત આ ગીતે ક્યાંથી શીખ્યો છે? ચાલ આપણે એમને મળી લઈએ. ચાલ મારે આને ભગવાને તમને અદ્ભુત કંઠ આપ્યું છે. ખૂબ ખૂબ આભાર તમારો.
છેલ્લું ગીત જે તમે ગાયું એ તમે ક્યાંથી શીખ્યા છો? એ ગીત હું કોઈની પાસે જ નથી શીખ્યું. અચાનક જ હૈયામાં રમવા લાગ્યું અને હોઠે ચડી ગયું. મને પણ નવાઈ લાગે છે કે આ ગીતના શબ્દો, એના સૂર ક્યાંથી આવ્યા. અને એ ગીત હું જ્યારે જ્યારે ગાઉં છું, ત્યારે મને એવું લાગે છે કે જાણે હું વર્ષોથી, અરે વર્ષોથી નહીં, કંઈક જન્મોથી ગાતો હોઉં એવું લાગે છે. ખરેખર તો મારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. મને એમ લાગે છે કે આ ગીતને તો હું ખૂબ સારી રીતે જાણું છું. મને એમ લાગે છે કે આ, પણ ક્યાં, કઈ રીતે, કંઈ સમજાતું નથી, કંઈ યાદ નથી આવી રહ્યું. અરે મને તો લાગે છે કે ગયા જન્મમાં તમે બંને ભાઈઓ હતા. ભાઈઓ ભલે નથી, પણ આપણે બંને ભાઈબંધ તો બની શકીએ ને. મારું નામ જય છે. મારું નામ વિજય. તો આજથી જય અને વિજયની ભાઈબંધી પાકી. વિજય, આજે તો તે લોકોને પાગલ કરી દીધા. મારો વિશ્વાસ સાચો પડ્યો વિજય. સોનલ, હું આટલું સારું કેમ ગાઈ શક્યો એ તને ખબર છે? કેમ? હું ફક્ત ચાંદને જોઈને જ ગાતો હતો. ચાંદને? પણ ચાંદ તો આકાશમાં હોય છે. તો આકાશમાં જોઈને થોડો ગાતો હતો. હું આકાશના ચાંદની નહીં, ધરતીના ચાંદની વાત કરું છું જે મારી સામે છે. વિજય. હા સોનલ, તે એક નાના માણસને એક રાતમાં ગુલાબના ફૂલની જેમ મહેકાવી દીધો છે. સાચી વાત છે વિજય. હૈયાની સુગંધ જ્યારે હોઠોના સૂર બની જાય છે ત્યારે કોઈ એને રોકી શકતું નથી. કોઈ નથી રોકી શકતું. બાપુ, બાપુ, કાલે મેં ડાયરામાં ખૂબ સારું ગાયું. અરે સારું છું બાપુ, કાઠા થઈને ભૂકા બોલાવી નાખ્યા કહું છું. અરે લોકો બહુ ખુશ થયા અને કાઠો થઈને વિજય એક રાતમાં એવડો મોટો કલાકાર બની ગયો કે હવે અમારે એને મળવું છે ને કાઠા થઈ, તોય મુશ્કેલી પર છે. લ્યો કરો વાત. નહીં ચંદુ, હું તારો ભેરું હતો અને ભેરું રહેવાનો. પણ મને તો એક વાતનો સંતોષ છે કે બાપુને રાત દિવસના ઉજાગરા વેઠી ગાતા જોઈ મારો જીવ બળતો હતો. હું તો માતાજીને પ્રાર્થના કરતો હતો કે મારા બાપુએ જિંદગીમાં ખૂબ મહેનત કરી છે, હવે આ જુવાન દીકરાને પાર ઉપાડવાની તાકાત આપ, મારા કંઠને, મારા અવાજને લોકો સુધી પહોંચાડ. હા બેટા, માતાજી તને ખૂબ જ આગળ વધારે. એક ભો, બે ભો, ત્રણ ભો, પાંચ ભો, આ કાઠા થઈને છ ભો, અને આ સાતમા ભો સુધી. હે ભોળાનાથ, હે મહાદેવ, મારે તમારી પાસે વરદાન માંગવું છે કે ચંદુ ચડ્ડા વાળો એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પાંચ નહીં, ને હાજ બહુધી એ જોર રૂપે મને મળે. એ દેવોના દેવ મહાદેવ, કાઠા તેને તમારી પાસે એક નાનકડું વરદાન માગું છું કે મને એક ભવ નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પણ હાથ ભવ સુધી ચંપા ચોટલી વાળીથી બચાવજો દેવોના દેવ મહાદેવ. આ એના જ કારણે મારે લગ્ન થવાના હોય ને કાઠા થઈને પંખ પડી જાય છે. ઓમ નમઃ શિવાય, હર હર ભોળા મહાદેવ, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હા ચાલુ કાઠા થઈ. હે ભોળાનાથ, આટલી જલ્દી તે મારી પ્રાર્થના સાંભળી લીધી. ચંદુ, ચંદુ, મારા ચંદુ ચડ્ડાવાળા ઉભો રે, મારા ચંદુ ઉભો રે, બચાવો મહાદેવ, બચાવો. માં, અમે આવી રહ્યા છીએ. હા માં, હા માં, અમે આવી રહ્યા છીએ. તારા રામ અને શ્યામ પાછા આવી રહ્યા છે. હા માં, અમે આવી રહ્યા છીએ. તારા રામ અને શ્યામ પાછા આવી રહ્યા છે. તારા રામ અને શ્યામ પાછા આવી રહ્યા છે. તારા રામ અને શ્યામ પાછા આવી રહ્યા છે. મમતાનો દરિયો મારે માવડી રે જાણે, મમતાનો દરિયો મારે માવડી રે મારે, માને જોઈ રે તન મારો ઉગે, માને જોઈ ને પડે રાતડી રે મારી, માડી ની કરવી શું રે વાતો રે મારી, માડી ની કરવી શું રે વાતો હો મારી, માડી ની જગમાં મળે ના જોડજો એ તે બરેલી એની આખો હો મારી.
તે મારા દીકરાને પાછા મોકલી આપ્યા, પાછા મોકલી આપ્યા. તારો ઉપકાર જન્મ જન્મ નહીં ભૂલું માં, તારો ઉપકાર જન્મ જન્મ નહીં ભૂલું. મારા દીકરા, મારા દીકરા પાછા આવી ગયા, મારા દીકરા પાછા આવી ગયા, મારા દીકરા. તારી કૃપા, બંને દીકરાઓ પાછા આવી રહ્યા છે તમે કરેલા કુકર્મોનો હિસાબ લેવા માટે. કૂતરાના મોતે મારશે કૂતરાના. ક્યાંથી પાછા આવશે? ઉપરથી પાછા આવશે. એ આ પ્રલયના પ્રહારથી પૃથ્વી ફાટી ગઈ ને એમાં કાંકરાની જેમ તારા દીકરા સમાઈ ગયા. હવે ક્યાંથી પાછા આવશે? ગાંડી નહીં તો. અરે હવે તો 100 જન્મે પાછા નહીં આવે, સમજી? આ જન્મે આવશે. તે એક રડતી માના હૈયાની ચીસ નથી સાંભળી. એ ચીસથી ધરતી ધ્રુજી ઉઠે છે, આકાશ તૂટી પડે છે, કુદરતના કાનૂન બદલાઈ જાય છે. તે નવરાત્રીમાં મારા દીકરાઓને માર્યા છે, મારા સેતાનું સિંદૂર ભૂસ્યું છે. તે માં અંબાએ બધું જ જોયું છે. આજ માં અંબાએ મહિષાસુર અને ચંડ મુંડને માર્યા છે. હવે હવે તારો વારો છે. તને પૂરો કરવા અને તારો હિસાબ લેવા માટે માતાજી મારા બંને દીકરાઓને પાછા મોકલી રહી છે, મારા રામ અને મારા શ્યામને. છોડ, કહું છું છોડ. આજે હું તારા દીકરાઓની છેલ્લી નિશાની પણ મિટાવી દઈશ. બ
મળી ગયો ને હાથ, આ તો મારા દીકરાઓનો પહેલો ચમત્કાર હતો. હવે હવે પગલે પગલે હિસાબ લેશે ને ત્યારે પાપીઓ તમને સંતાવાની એ જગ્યા નહીં મળે. ચંદુ બાપુ, હું બહાર જઈને આવું છું. ક્યાં જાય છે? હું મંદિરે જાઉં છું. ભલે બેટા, પણ જલ્દી પાછી આવી જજે. હવે મને તારી ચિંતા થાય છે. બાપુ, હું કઈ નાની થોડી છું. એટલે જ ચિંતા થાય છે બેટા. હવે જેમ બને તેમ જલ્દી તારા લગ્ન કરાવી નાખવા પડશે. જોકે એક બે ઠેકાણે મેં તારા સગપણ વિશે વાત પણ કરી રાખી છે. પણ બાપુ, મારા લગ્ન એવી જગ્યાએ ન કરતા કે જે મારું મન ન માને. આપણા સમાજની મોટા ભાગની છોકરીઓ મા બાપની મરજી હોય ત્યાં પરણી જાય છે, અને જિંદગીના સપનાની રાખને કાજળની જેમ આંખોમાં અંજીને જીવી લેતી હોય છે. બેટા, તારી જિંદગીમાં એવું ક્યારેય નહીં થાય. તારું મન માને ત્યાં જ તારા લગ્ન થશે. અને જો તે કોઈ છોકરો પસંદ કરી રાખ્યો હોય તો બોલાવે ને, આપણે લગ્નનું પાકું કરી નાખીએ. બાપુ. હા બેટા. જો બેટા, આ સુધી જીવનમાં તે જે પણ માંગ્યું છે એ મેં તને આપ્યું છે. તારું દિલ દુભાય એ હું ક્યારે નહીં કરું બેટા, ક્યારે નહીં. મારી દીકરી. બાપુ, હવે હું જાઉં. બાપુએ હા પાડી દીધી. અરે બાપરે, મરી ગયા. કેમ એવું બોલે છે? એટલે આપણે એક જ ઘરમાં સાથે રહેવું પડશે. એટલે 24 કલાક થાકી જઈએ ત્યાં સુધી એકબીજાના ડાચા જોયા કરવા પડશે. અને થોડાક વર્ષોમાં મારા બે ચાર છોકરાની માં બનીને ડોસી બનીને મારી આજુબાજુ ફર્યા કરશે. જો જય, હું જાઉં છું. અરે મજાક કરતો હતો, ખોટું લાગી ગયું. ખરેખર કસમથી સાચું બોલ, ખોટું બોલતો તો ને? હા, ખોટું બોલતો તો. હે રૂપલ, હવે તો આપણે એકબીજાની પ્રીતના રંગમાં પૂરેપૂરા રંગાઈ ગયા છે ગાંડી. ¡Gracias!
છું જોજ ગોરી પ્રીત ના તૂટે અમારા રાત ગોરી તારી પ્રીત માં હું રે પાગલ છું જોજે ગોરી પ્રીત ના તૂટે મારા રાત બેટા કેમ આટલું મોડું કર્યું હું તો ક્યારનો તારી વાટ જોતો હતો કેમ પપ્પા અરે તારા માટે ખુશીના સમાચાર છે ખુશીના સમાચાર મારા મિત્ર પ્રલયસિંહનો દીકરો સૂરજ અમેરિકાથી પાછો આવી ગયો છે અને એના માટે એણે તારા હાથની માંગણી કરી છે પણ પપ્પા બેટા લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોડું ધોવા ના જવાય આવડું મોટું કુટુંબ ને અમેરિકા રિટર્ન છોકરો પણ પપ્પા હમણાં મારી લગ્ન કરવાની ઈચ્છા નથી આવી વેળા વારંવાર નથી આવતી અને આ સુધી મેં તારું સાંભળ્યું છે હવે હું તારું કશું નહીં સાંભળું આપણે કાલે ત્યાં જવાનું છે હા વા મારા બેરુ આનંદ માને હા એકદમ મજામાં સોનલ છે અરે વાહ આટલી મોટી થઈ ગઈ સરસ ખરેખર આપણા સુરત સાથે રામસીતાની જોડી લાગશે હા બરાબર બોલ્યો તું તો પછી આપણો રામ મારો મતલબ આપણો સુરજ ક્યાં છે અરે સુરજ અરે આ જો કોણ આવ્યું છે આ જો જો કોણ આવ્યું છે આ છે કિશનભાઈ અને આ છે એમની દીકરી સોનલ હાય હાઉ આર યુ દીકરા ખોટું ના લગાડીશ કારણ કે તારું અમેરિકન કલ્ચર સોનલનું ઇન્ડિયન કલ્ચર પણ ધીરે ધીરે બધું શીખી જશે યસ યસ આઈ લાઈક સોનલ બ્યુટીફુલ વેરી ચાર્મિંગ આઈ લાઈક હર અરે વાત તો પછી વાટ કોની જોવાની ભાઈ વગડાવી દો લગ્નની શરણાઈઓ અરે હું પણ એ જ કહેવા માંગુ છું અરે વાહ વાહ તો પછી જોશી મહારાજને બોલાવી અને લગ્નનું એક સરસ મજાનું મુહૂર્ત કઢાવીએ બોલ તારું શું કહેવું છે તમે મુહૂર્ત કઢાવી અને સંદેશો મોકલી દેજો એટલે અમે લગ્નની તૈયારી કરી દઈશું વાહ ભાઈ વાહ આજે તો બહુ ખુશ છું પણ એ ખુશીની સાથે થોડી ઘણી મોજ મસ્તી નહીં નહીં મારાથી તો હવે દીકરીના ઘરનું પાણી ન પીવાય અને એ ટેવ મારે અત્યારથી જ પાડી દેવી જોઈએ અરે ભાઈ તારાથી ન પીવાય પણ તારે ત્યાં મારાથી તો પીવાય ને અરે કેમ નહીં ભેરુ એ ચંદુ પ્રેમમાં પડે રે કાઠા થઈને વેમમાં પડે રે પસે દઈને ડેમમાં પડે રે એ ભગવાન તને કાઠા થઈને એક વાત પૂછું કે દુનિયાના કોઈ પણ માણસના નસીબમાં ઓછામાં ઓછી એક બાયડી હોય છે તો પછી મારા નસીબમાં એક બાયડી તો હોય કે નહીં જે મને રાધી ખવડાવે મારા ઘરનું ધ્યાન રાખે મારા કપડાં ધોઈ દે અને મારા નાના નાના બાળકોની કાઠી થઈને માં બને એ ચાંદુ બનો ને તારા નાના નાના છોકરાની માય બનુ પણ તું ક્યાં હા પાડે છે એ ચંદુ કપડા ધોવાયો તો લાય હું તારા કપડા ધો અરે નથી તોડાવા તારી પાસે મારા કપડા જ્યારે હોય ત્યાં જ્યાં ત્યાં મારી પાછળ પડી જાય છે અરે તારે કારણે તો કાઠો થઈને હું વાઢો રહી ગયો છું એ ચંદુ મારા કારણે તારું વાંઢાપણું દૂર થઈ જશે છીટી છીટી મારી જોડે લગન કર ને કાઠો થઈને આ નદીમાં પડું પણ તારા પ્રેમમાં ના પડું કાઠો થઈને નદીમાં પડે પણ મારા પ્રેમમાં ના પડે હા પડું એ હા તારા મનમાં તું સમજાશે શું રોજ રોજ હું તારી પાસે આવું છું તોય તું મને પ્રેમ નથી કરતો ના લે તો બચાવ 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 ચંદુ એ ચંદુ 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 ઉભો ના ચંદુ ઉભો
ચંપા મને માફ કરી દે, મને તરતા નહોતું આવડતું, આજે તે મને તાર્યો. ખરેખર ચંપા, આજે મને ખબર પડી કે કાઠી થઈને તું મને ખરા દિલથી પ્રેમ કરે છે. હો તો પછી જોઈશું રે, આસે કહું. અરે આઈજા આઈજા મારી ચંપાડી. અરે આજે તો હું બહુ ખુશ છું. તારા નસીબ કેટલા સારા કે તને આટલું સારું ખાનદાન અને ફોરેન રિટર્ન છોકરો મળી ગયો. તારી તો પાંચે આંગળીઓ ઘીમા છે ઘીમા. કેમ તું કઈ બોલતી નથી? તારા ચહેરા પર ખુશી નથી? અરે તારી ખુશી માટે તો આટલું સારું ખાનદાન શોધ્યું, પણ તારા મનમાં શું ચાલે છે એ કશું સમજાતું નથી. તને જે મૂંઝવણ હોય ને એ તું કહી દે. હમણાં હું લગ્ન કરવા નથી માંગતી પપ્પા, પ્લીઝ મારા લગ્નની ઉતાવળ ન કરો, તમને હાથ જોડું છું પ્લીઝ પપ્પા. સોનલ, હું જે કંઈ કરું છું એ તારા સારા માટે કરું છું, અને આજે નહીં તો કાલે તારે લગ્ન તો કરવા જ પડશે ને. તો પછી આવું સારું ખાનદાન અને આવો છોકરો નહીં મળે, એટલે હું તારી કોઈ પણ વાત સાંભળવાનો નથી. અને હા, જોશી મહારાજના શુભ મુહૂર્તનો સંદેશ આવે ને એટલે તારા લગ્નની કંકોત્રી છપાઈ ગઈ સમજજે. મારે તારું કશું સાંભળવું જ નથી. બજરંગ બલી, હે શંકરજી, હે રૂપલ, મને આટલો બધો ગભરાટ થઈ રહ્યો છે ને તું કેમ હસી રહી છે? જાય તે તારી શર્ટના બટન ઉપર નીચે બંધ કર્યા છે, શું લાગે છે? હું તારા બાપુને મળવા માટે પછી આવીશ. અરે જાય છે ક્યાં, લાવ હું સરખા બંધ કરી આપું. મને બહુ ડર લાગી રહ્યો છે. પણ તું આટલો બધો ગભરાય છે શું કામ? પહેલી વાર આરટીઓ પાસિંગ માટે જતો ને એવું લાગે છે. તારા બાપુ આમ તો ઠીક છે ને? અરે બહુ સારા છે. તો સંભાળી લઈશ ને. હા ચાલ. મને ચાલ બાપુ, તને થોડા કઈ ખાઈ જવાના છે, ચાલ. મને બહુ આજે બધા જ કિલોમીટર પૂરા થઈ જવાના લાગે છે. બેસ બેસ, હું તારા માટે પાણી લઈને આવું છું. હા પાણી પાણી. લે આ પાણી પી. દીકરી જો પાછું બકરું ઘરમાં ઘૂસી ગયું લાગે. બકરું ના બાપુ, બે આ હાલત કરવા માટે અહીંયા બોલાવ્યો છે. રૂપલ શું થયું બેટા, આ અવસાનો આવ્યો અને સાહેબ આટલું બધું? આ બાપુ આ જાય છે. જાય છે જાય છે જાય છે. જય છું જય જય. અચ્છા અચ્છા, જય કુમાર. જા બેટા મહેમાન માટે ચા પાણી. જય કુમાર ઊભા છો કેમ? બેસો બેસો બેસો, આવો આવો બેસો આવો. જય કુમાર, જોકે મારી દીકરીએ તમને પસંદ કર્યા છે એટલે હું માનું છું કે તમે એના માટે યોગ્ય હશો જ, બલકે છો જ. છતાં મારા સંતોષ ખાતર મારે કંઈક પૂછવું છે. પૂછો પૂછો. કેટલું ભણેલા છો? આઠ. આઠમી ફેલ થઈ ગયો. અચ્છા અચ્છા. અને આમ કરો છો શું તમે? ટ્રક ચલાવું છું. ટ્રક ટ્રક. સરસ. તમારા બાપુજી શું કરે? એ પણ ટ્રક જ ચલાવે છે. એ પણ આ જ ધંધામાં છે? હા હા. તો તમારા બાપુજીને મળવું પડશે. નહીં એટલે શું છે કે મળીને વાતો કરીએ એટલે પછી લગ્નનું પાકું થઈ જાય ને. તો હું રજા લઉં. હે જવું છે? શું તવર છે? બેસો ને, જવાય છે. શું તવર છે? બાપુને બહુ અગત્યનું કામ છે મારું. હું આ તો રૂપલે મને કહ્યું કે તમને મળવા આવવું પડશે એટલે આવ્યો. અરે અરે, પણ રૂપલ ચા બનાવવા ગઈ છે, આવતી જશે. અરે પણ ચા પીને તો જાઓ. નહીં નહીં, મારે બહુ ઉતાવળ છે, ઉતાવળ છે એટલે હું જાઉં. બાપુ તમે ચા પીઓ. મારે મારે. અરે અરે જાય, શું થયું? સાચું કહું રૂપલ, એક છોકરીને પ્રેમ કરવો
અને એના બાપની કોર્ટમાં હાજર થવું, એમાં આપ જમીનનું અંતર છે, એટલે જ બીજા કોઈ અઘરા પ્રશ્ન આવે એ પહેલા જીવ બચાવીને ભાગ્યો. જય, તું તો સાવ બકરું જ છો. બકરું એટલે ગભરું છો. જોયું ને મારા બાપુ કેટલા સારા છે, કોઈ પણ વાતમાં વાંધો ઉઠાવ્યો, આપણા પ્રેમની મંજૂરીની મોહર લગાડી દીધી ને. એટલે હું પાસ? સાચું બોલ, ખોટું નથી બોલતી ને? ના. સારું, એ બધી વાત છોડ. મને એ કે, હવે સરસ મજાની ચુંદડી લાવી આપીશ ને. બોલ ને. લાવી આપીશ ને. તારી ચુંદલડી હવામાં લહેરાય, ઈરે જોઈને મારા મનમાં કઈ કઈ થાય. હા, તારી ચુંદલડી હવામાં લહેરાય, ઈરે જોઈને મારા મનમાં કઈ કઈ થાય. ગોરી જોઈ તારી ગાય, મન મારું પાગલ થાય. તારી કાળી આંખોમાં મારું અટવાય. પાસ આવ સજની મારી, પાસ આવ મારી. હા, આગ મારી દઈ દે ઠારી, પાસ આવ મારી.
કરતો તારા જાજર નો જણકાર પાસે આવ સજની મારી પાસે આવ મારી ઘેર મન જાવા દે તું ઘેર મન જાવા દે હા તારી ચુંદલડી હવામાં લહેરાય ઈરે જોઈને માર મનમાં કઈ કઈ થાય એટલે જ લગ્ન નું ગોઠવાયું અને તું તું લગ્ન ની ના પાડે છે પપ્પા ગમે એવું મોટું કુટુંબ હોય ગમે એવી લાયકાત વાળો છોકરો હોય પણ મારું મન તો માનવું જોઈએ ને મન વિનાના માંડવામાં જો હું ફેરા ફરીશ તો મારું જીવતર રાખ થઈ જશે રાખ પપ્પા પપ્પા સાચી વાત તો એ છે કે મારા મન અને હૈયામાં વિજય વસી ગયો છે
પેલો બે કોડીનો ગાયક તારા મનમાં વસી ગયો છે. મને ખબર નહોતી કે તું આટલી બધી નીચે ઉતરી જઈશ. અરે વિજય જેવા હજારો ગાયકોને મારા ખિસ્સામાં રાખું છું. બગીચાના ફૂલો ગળામાં પહેરવાનો હાર બને, ઉકરડાનો કચરો હાર ના બની શકે. પપ્પા, તમે બગીચાના ફૂલને ઉકરડાનો કચરો સમજવાની ભૂલ કરી રહ્યા છો. હું વિજય સિવાય બીજા કોઈની સાથે લગ્ન નહીં કરું. નહીં કરું, નહીં કરું, નહીં કરું. ચૂપ મળ. હું મારી આબરૂનું લીલામ નહીં થવા દઉં. તારે જમીનદારના દીકરા સુરજ જોડે લગ્ન કરવા જ પડશે. અને હવે જો ઘરની બહાર પગ મૂક્યો છે ને, તો તારી ખેર નથી. ચંદુ, છેલ્લા 2-3 દિવસથી સોનલ મને મળી નથી, અને આટલું સારું ગાયા પછી પણ એના બાપુ તરફથી કોઈ આમંત્રણ મળ્યું નથી. શું થયું હશે? કાંઠા થઈને તું ખોટી ચિંતા કરે છે. કઈ કામમાં હશે? કાંઠા થઈને તું એક કામ કર વિજય, એને સામે જઈને તું મળ્યા. હા, એ વાત સાચી. થોડી ઓળખાણમાં અંતરમાં સોનલ એવી વસી ગઈ છે કે એને મળ્યા સિવાય ચેન જ નથી પડતું. સોનલ, સોનલ, પપ્પા, જો આ તારા લગ્નની કંકોત્રી. કંકોત્રી બાળીને રાત કરી નાખી. હું તારા વિજયને રાત કરી નાખીશ. હું એને જીવતો નહીં છોડું. નહીં પપ્પા, નહીં પપ્પા, પપ્પા મારી ભૂલ થઈ ગઈ. વિજયનો કોઈ વાંક નથી પપ્પા. પપ્પા પ્લીઝ, એને કંઈ નહીં કરતા પપ્પા. એ હરામી જ્યાં સુધી જીવતો છે ને, ત્યાં સુધી તારા મગજમાંથી એનું ભૂત નહીં જાય. એને પતાવી જ દઉં. નહીં પપ્પા, પપ્પા, નહીં પપ્પા, પપ્પા તમે જે કહેશો હું કરવા તૈયાર છું પપ્પા. પપ્પા પણ પ્લીઝ વિજયને કંઈ નહીં કરતા પપ્પા. પપ્પા પ્લીઝ વિજયને કંઈ નહીં કરતા, કંઈ નહીં કરતા. તો એ નાલાયકને હું બોલાવું છું. તારા હાથે જ એને તારા લગ્નની કંકોત્રી આપજે. અને જો એ વખતે કંઈ પણ ગડબડ કરી છે ને, તો તારી આંખ સામે જ એને ગોળીથી પીધી નાખીશ. વિજયભાઈ, તમને કિશન શેઠે હમણાં ને હમણાં બોલાવ્યા છે. શેઠને કહેજો હું હમણાં જ આવું છું. ભલે. નમસ્તે શેઠજી. આવ વિજય, આવ. હું તારી જ રાહ જોતો હતો. બેસવાની જરૂર નથી. આજે તને ખુશીના સમાચાર આપવાના છે, પણ એ સમાચાર તને હું નહીં, મારી દીકરી સોનલ આપશે. સોનલ! સોનલ, એ ખુશીના સમાચાર આ વિજયને તું જ આપી દે. વિજય, અમારા લગ્નની કંકોત્રી. જરૂર આવજે. વિજય,
તારે ફક્ત આવવાનું જ નથી, લગ્ન વખતે ડાયરાનો પ્રોગ્રામ રાખેલ છે, એમાં ગાવાનું છે અને તને તારા પૈસા મળી જશે. અત્યારે મારે ખૂબ કામ છે, વધુ વાત કરવાનો સમય નથી. ઓકે, સોનલ, સોનલ આ બધું શું છે? સોનલ હું તને પૂછું છું. હવે હું તને બરાબર ઓળખી ગઈ છું વિજય, તું મને નહીં મારા પૈસાને પ્રેમ કરે છે. સોનલ આ તું શું કહી રહી છે? તને તને જરૂર કઈ ગેરસમજ થઈ હોય એમ લાગે છે. ગેરસમજણ નહીં, પણ હવે મને બરાબર સમજણ પડી ગઈ છે. હું તને નફરત કરું છું વિજય, નફરત કરું છું, નફરત કરું છું. સોનલ, ખેરી લે
અને મારા ઘાયલ તે તો કીધો ને તોડ્યો મારા ડલડાનો અરે વિજયભાઈ, તમારું આયુષ્ય તો બહુ જ લાંબુ છે. હા જય, હમણાં તમને જ યાદ કરતા હતા. જીવતર ઝેર જેવું થઈ ગયો હોય ત્યાં લાંબા આયુષ્ય નો શું અર્થ? કેમ આમ બોલે છે વિજય? હે વિજય, તું જો મને તારો દોસ્ત માનતો હોય ને તો જે હકીકત છે મન ખોલીને મને કહે. તને તારી વાલામાં વાલી વ્યક્તિના સોગંદ. કોઈ વાલું નથી, બધા સ્વાર્થી છે. સોનલે મારી સાથે દગો કર્યો, બેવફાઈ કરી. અમીના કટોરા જેવો લાગતો મધુરો મારો કંઠ આજે મને શ્રાપ જેવો લાગે છે. હવે હું ક્યારેય નહીં ગાઉં, ક્યારેય નહીં ગાઉં. શાંતિ રાખ વિજય, શાંતિ રાખ. રૂવે રૂવે આગ લાગી હોય ત્યારે શાંતિ ક્યાંથી રાખું? એણે એના હાથે મને એના લગ્નની કંકોત્રી આપી, મારું હળહળતું અપમાન કર્યું. પણ વિજયભાઈ, એવું પણ બને કે સોનલે આ બધું મજબૂરીમાં કરવું પડ્યું હોય? આપણે સાચી વાત જાણવાની કોશિશ કરવી જોઈએ. હા વિજય, કુટુંબની આબરૂના નામે ઘણાના કારજા કપાઈ જતા હોય છે. કદાચ તારી સોનલ પણ આનો જ ભોગ બની હોય. સાચી વાત છે, હું ગમે તેમ કરી એની બેનપણી બની અને સાચી વાત જાણવાની કોશિશ કરું છું. વિજય, તું ચિંતા નહીં કર, અમે બંને છીએ તારી સાથે. છીએ ને અમે લોકો તારી સાથે. સોનલ, રૂપલ તું? હા સોનલ, હું તને એક વાત કહેવા આવી છું. તે વિજયને આમ તરછોડી તો દીધો, પણ એ તારા વગર નહીં જીવી શકે. જાણું છું, હું જાણું છું, પણ હું શું કરું? મેં જે કાંઈ પણ કરી છે એ મારી મજબૂરી હતી. બાકી વિજય સિવાય હું મારી જિંદગીમાં બીજા કોઈની કલ્પના પણ નથી કરી શકતી. જો હું સુરત સાથે લગ્ન નહીં કરું તો પપ્પા વિજયને મારી નાખશે. જે ના છૂટકે, ના છૂટકે પણ મારે વિજયનું અપમાન કરવું પડ્યું. પણ એ દિવસ પછી હું પોતે એક જીવતી લાશ બની ગઈ છું, પોતે એક જીવતી લાશ બની ગઈ છું. ધીરજ રાખ સોનલ, ધીરજ રાખ.
જીત તો હંમેશા સાચી પ્રીતની જ થાય છે, પણ અત્યારે તો પહેલા આપણને જરૂર છે વિજયની ગેરસમજણ દૂર કરવાની, પછી દુઃખના બધા વાદળો હટી જશે અને સુખનો સૂરજ ઉગશે. હા સોનલ, દુખી ન થા. બાપુ ટ્રક ચકાચક થઈ ગઈ. બાપુ શું થયું છે તમને? આજે મારી તબિયત સારી નથી બેટા. શું થયું છે બાપુને? ડોક્ટરને બોલાવી લો. એવું કંઈ નથી, આ તો રાત દિવસના ઉજાગરા હોય ને એટલે આરામની જરૂર પડે. તારે એક કામ કરવાનું છે બેટા. અરે હુકમ કરો બાપુ. તમે રાજગઢના વેપારીને ત્યાં ટ્રકમાં સામાન પહોંચાડવાનો છે. અરે એમાં શું મોટી વાત છે? હું તો બાપુ તમને એમ કહું છું કે હવેથી તમે બધી જવાબદારી મારી પર છોડી દો, આ ટ્રકના બધા ફેરા હું સંભાળી લઈશ. દીકરા, હું પણ એમને એ જ સમજાવું છું. જો બાર ટ્રકમાં સામાન પડ્યો જ છે, તું ટ્રક ઉપાડે એટલી જ વાર. અરે એમાં શાની રાહ જોવાની, ફિકર નો હટ, હમણાં જઈને હમણાં આવ્યો. શું થયું? ગાડી અચાનક બંધ પડી ગઈ. શાની નખરા કરે છે? શું થયું? લીકેજ. અરે ભાઈ, અહીંયા કોઈ ગેરેજ ખરું? ગેરેજ આજુબાજુ. ભૂત ભૂત ભૂત. સાચી પડી, રામ પાછો આવી ગયો. ગંગાબેન ની વાત સાચી પડી, ગંગાબેન ની વાત સાચી પડી, રામ પાછો આવી ગયો. દીકરા રામ, તારી માની શ્રદ્ધા ફળી, એને પૂરેપૂરો વિશ્વાસ હતો કે તું આવીશ. અરે પણ તમે લોકો બધા મને રામ કેમ કહો છો? કારણ કે તું રામ છો. આજથી વર્ષો પહેલા મારા રામ અને શ્યામ પાછા આવશે એનો મને પૂરેપૂરો વિશ્વાસ હતો. ક્યાં છે મારો રામ? ક્યાં છે મારો રામ? મંદિરમાં. રામ Thank you.
દીકરા, મને વિશ્વાસ હતો, મને વિશ્વાસ હતો કે મારો રામ જરૂર પાછો આવશે. કોઈ મારી વાત નતું માનતું, પણ મને ખાતરી હતી કે મારો રામ જરૂર પાછો આવશે. એકવાર મારા દીકરા બોલ, માં માં હું આવી ગયો. બોલ મારા દીકરા, બોલ બોલ બેટા બોલ. માં હું પાછો આવી ગયો છું. માં પાછો આવી ગયો છું. માં હું પાછો. દીકરા દીકરા, આપણે ઘરે ચાલ, આપણે ઘરે ચાલ, આપણે ઘરે ચાલ, ચાલ આપણે ઘેર ચાલ, આપણે ઘેર ચાલ, ચાલ ચાલ. દીકરા રામ, હા હા, આંગણામાં તને ને શ્યામને તારા બાપુ પાપા પગલી ચાલતા શીખવાડતા. દીકરા જો મારા દીકરા, આ તારો અને શ્યામનો ફોટો. મારા ભાઈને તો મળી ચૂક્યો છું. હવે મને સમજાય છે કે હું જ્યારે જ્યારે વિજયને મળું છું ત્યારે કોણ જાણે કે મારા મનમાં એમ થતું હતું કે જરૂર અમારા બેની વચ્ચે કોઈ ને કોઈ સંબંધ જરૂર છે. વિજય? કોણ વિજય? માં, તું જેને શ્યામ કહે છે ને, એ આ જન્મમાં વિજય થઈને પેદા થયો છે. એનું નામ વિજય છે માં, અને હું મારા એ ભાઈને મળી ચૂક્યો છું. માં, હવે હું મારી જાતને રોકી શકું એમ નથી. માં, હું વિજય તારા શ્યામને લઈને તરત પાછો આવું છું. હા મારા દીકરા, જા આપણા શ્યામને લઈ આવ. તરત આવું છું. જા, તરત આવું છું. જલ્દી જા. હી માં, મારો શ્યામ. શું આ વાત સાચી છે? હા વિજય, સોનલ એના બાપુએ ધમકી આપી હતી કે જો તું વિજય સાથે લગ્ન કરીશ તો હું વિજયને મારી નાખીશ, એટલે બિચારીને આ બધું મજબૂરીમાં કરવું પડ્યું. સોનલ વિશે મેં કેટલું ખોટું ધારી લીધું, મારા જ સાચા પ્રેમ પર મેં વિશ્વાસ ના રાખ્યો. વિજય, આમ શું જોઈએ છે જાય? કોઈના માનવામાં ના આવે તેવી વાત આપણા આંખમાં બની છે વિજય. યાદ કર વિજય, આપણો સંબંધ માત્ર આ જન્મનો નથી, પાછલા જન્મનો છે. આપણે બંને ભાઈઓ હતા. એ જન્મે મારું નામ રામ હતું અને તારું શ્યામ. તે દિવસે ડાયરામાં તે જ્યારે છેલ્લું ગીત ગાયું ત્યારે તને પોતાને ખબર નહોતી કે એના શબ્દો એના સૂર ક્યાંથી આવ્યા. તે જ મને કહ્યું તું ને, તને એમ લાગે છે કે આ ગીત જાણે વર્ષોથી જન્મોથી ગાઉં છું એમ લાગે છે.
અરે એ ગીત તો આપણે બંને ભાઈઓએ ગાયું હતું, તો ફરીવાર એ ગીત ગા, તો ફરીવાર એ ગીત ગા, તને બધું યાદ આવી જશે. એ ગીત ગા, તું ગાને, બધું યાદ આવી જશે. તારું ને મારું ગીત, રામ અને શ્યામનું ગીત, તું ગા, બધું યાદ આવી જશે તને. પાપી પ્રલયસિંહ, બહાર નીકળ! અરે શું સંતાઈને બેઠો છે, નીકળ બહાર! શું છે ડોશી, કેમ આવી છે? ખુશ ખબર આપવા આવી છું તને, મારા બંને દીકરાઓ રામ અને શ્યામ પાછા આવી ગયા છે. તમારો હિસાબ ગણી ગણીને લેશે. તારા દીકરાના લગ્નનો માંડવો મશાણ બની જશે, મશાણ. મસ્તી અને ખુશીનો માહોલ માતમમાં બદલાઈ જશે. લગ્ન ગીતોના બદલે મરસિયા ગવાતા હશે, મરસિયા. તને, તને ને તારા ભાઈઓને કોઈ કાન ધાપનાર નહીં મળે. ચિતા ઉપર તારી લાશ ગોઠવાશે ને તો અગ્નિ દેવતા પણ તારો અગ્નિ સંસ્કાર કરવાની ના પાડી દેશે. કિદરાઓ ચૂથી ખાશે તારી લાશ ને. નવી વહુનું પાનેતર જોઈ લીધું ને, હવે તારું ખાપણ પણ જોઈ લેજે. જય માતાજી. આ પ્રલયના પ્રહારથી પૃથ્વી ફાટી જાય છે તો પછી આ ગાંડીની સી વિસાત? અરે આપણે જ તો એને ગાંડી કરી છે. આપણા દીકરાના લગ્ન હેમ ખેમ થઈ જાય ત્યાં સુધી ભલે ને બિચારી જીવે. અરે ભલે ને બિચારી આપણા દીકરાના લગ્નમાં મોઢું મીઠું કરી જાય. અરે ચાલ ચાલ, આપણે લગ્નની તૈયારી કરવાની છે, ચાલ. માં, માં આજે તારી કૃપાથી મારા બંને દીકરાઓ મને પાછા મળવાના છે, હમણાં આવતા જશે. માં આશીર્વાદ આપ કે પાપીઓનો નાશ થાય અને આ ચૂંદડી, આ ચૂંદડી જમીનદારનું ખાપડ બને. જો ગંગાબેન, માનો ચમત્કાર, તમારા બંને દીકરાઓ આવી રહ્યા છે. મારી ભગવાનનું બીજું નામ છે, મારી ભગવાનનું બીજું નામ છે, માવલડી રામ જેને માવલડી શામ છે. મમતાનો દરિયો મારે માવડે, મારી મારીની કરવી સુરે વાતોડી. માં તારો શ્યામ પણ આવી ગયો છે. Thank you.
નજ રાખો ને મારી માવડી રે તારા દૂધના સોગન છે મારી માવડી હો તારા દૂધના સોગન છે મારી માવડી રે સુવેરી નો બદલો મારી માવડી રે લેશું અરે આજે મારો દીકરો એવો રૂપાળો લાગે છે ને કે વાત ના પૂછો અરે આજે મારા દીકરાની જ્યારે જાન નીકળશે ને ત્યારે આખું ગામ જોતું રહી જશે આ જમીનદાર સાહેબ જમીનદાર સાહેબ જમીનદાર સાહેબ જમીનદાર સાહેબ ગડબ થઈ ગયો ગડબ થઈ ગયો આજે જો તે કોઈ પણ સપનાની વાત કરી છે ને તો તારી જીભ કાપીને તારા હાથમાં મૂકી દઈશ અરે જમીનદાર સાહેબ હું ગાળો થયો છું કે આવા શુભ પ્રસંગે અશુભ વાત કરું પણ આ વખતે તો સપનાની નહીં પણ મેં મારી સગી આંખે જોયેલી વાત કહેવા આવ્યો છું પણ શું જોયું એ જ કે મારી સપનામારી વાત સાચી પડી અરે વળી પાછું સપનું તને એક વખત કીધું ને વાતમાં મોણ નાખ્યા વગર સીધે સીધી વાત કર એ જ કહું છું એ જ કહું છું મેં મારી સગી આંખે રામ અને શ્યામને જોયા છે શું તારું ચસ્તી ગયું છે કે શું મળેલા પાછા આવે ખરા આ વખતે આવ્યા છે આ વખતે આવ્યા છે આ વખતે સપનામાં નહીં પણ મેં મારી સગી આંખે રામ અને શ્યામને જોયા છે હવે આવી બન્યું તારું આવી બને એ પહેલા અહીંથી ચાલતો થા ચાલતો થા ચાલ ચાલ નીકળ રામ અને શ્યામ તે દિવસે ગંગા પણ કંઈ આવું જ કહી રહી હતી અભય સંઘ વજય સંઘ તમે બંને જઈને તપાસ કરો કે હકીકત શું છે મારા દીકરાના લગ્નમાં કોઈ વિઘ્ન ન આવવું જોઈએ ભલે મોટા ભાઈ ચાલ દીકરા ચાલ સાહેબ સામે ટ્રક ઉભી છે ને કોઈ દેખાતું નથી કોણ છે આ કતારી રસ્તા વચ્ચે ગાડી લઈને ઉભો છે એ બેરો છે કે સાંભળતો નથી આ તારી ગાડી હટાવી લે નહીં તો ભડા કે દઈ દઈશ માનવામાં નથી આવતું ને કે રામ અને શ્યામ પાછા આવી ગયા છે પણ આ કુદરતનો ન્યાય છે કે મે દુશ્મનોનો નાશ કરવા આવી ગયા છીએ વજય સંઘ આ રામ ફરી એકવાર રાવણની લંકામાં આગ લગાડવા આવી ગયો છે અને બે સંઘ આ શ્યામ ફરી એકવાર તારા જેવા કંસનો નાશ કરવા આવી ગયો છે શ્યામ દરવાજો ખોલ
જમીનદાર ના રોટલા પર નભનારા કુરકુરિયા, જા તારા પ્રલય સિંહ ને કે કે એના દીકરાના લગ્ન માં અમારા બંને ભાઈઓ તરફ થી આ એની સોગાત છે. જા જા. જમીનદાર સાહેબ, જમીનદાર સાહેબ, ગજબ થઈ ગયો. શું થઈ ગયું? શું થયું? ગાડીમાં, ગાડીમાં. શું છે ગાડીમાં બોલે? ગાડીમાં મારા ભાઈઓની આ હાલત કોણે કરી? મારા બંને દીકરાઓ રામ અને શ્યામ પાછા આવી ગયા છે. તારા દીકરાના લગ્નનો માંડવો મશાન બની જશે, મશાન. લગ્ન ગીતોના બદલે મરસિયા ગવાતા હશે, મરસિયા. જમીનદાર સાહેબ, જમીનદાર સાહેબ, આ શું થઈ ગયું બધું? હવે હવે આ લગ્ન નહીં, આ લગ્ન રોકાશે નહીં. મારા ભાઈઓના મોતના ભોગે પણ નહીં. એકવાર મારા દીકરાના લગ્ન થઈ જવા દો, પછી આ પ્રલયનો પ્રહાર થશે, આ ધરતી ફાટશે અને એ કાંકરા એમાં સમાઈ જશે. બગો થયો, બધું ફના ફાટ્યા થઈ ગયું, ખેદાન મેદાન થઈ ગયું, વેરવિકેર થઈ ગયું. હવે આઈ બન્યું, હવે આઈ બન્યું. પંડિત, લગ્નની વિધિ શરૂ કરો. ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો સ્વાહા. હિસાબ કરીએ.
શું કહ્યું તું તે? અમારા જેવા કંકરો શું કરી લેશે? પણ એ કંકરમાં જેથી શંકર વસે ને તેથી તારા જેવા અસુરો માટે માના વાલપની ચુંદડી તારા મોતનું ખાપણ બની જતું હોય છે. ખાપણ માં પૂરી કર તારી સોગંધ, ઓઢાડી દે આને આનું ખાપણ. ગોરી પ્રીત ના તૂટે અમારા રાત, ગોરી તારી પ્રીત માં હું રે પાગલ છું, જોજે ગોરી પ્રીત ના તૂટે મારા.